તાપી જિલ્લામાં આજે ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળેલા વિદ્યાર્થીના મોતના સમાચારની સાહી હજુ સુકાઈ નથી ત્યારે વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયની હોસ્ટેલમાં અભ્યાસ કરતી ત્રણ યુવતીઓ લોખંડની પાઇપ વડે નારિયેલ પાડવા જતા લોખંડની એંગલ જીવંત વીજ તારને અડી જતા એક વિદ્યાર્થીનીનું કરુણ મોત થયું છે અને બીજી બે વિદ્યાર્થીનીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ કરુણ ઘટના બની છે વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયના હોસ્ટેલમાં. અહીંને અભ્યાસ કરતી ત્રણ માસૂમ તરુણીઓ સાથે બપોરે 3 વાગ્યાના અરસામાં વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને ભણતી 16 વર્ષીય રાધિકા શાંતુભાઈ વસાવે, આકાંક્ષા રણજીતભાઈ ગામિત અને પ્રતીક્ષા દિલીપભાઈ ગાયન હોસ્ટેલના પટાંગણમાં આવેલા નારિયેળના ઝાડ પરથી નારિયેળ પાડવા ગઈ હતી. ત્રણેય તરુણીઓને ખબર ન હોય કે જે લોખંડના પાઇપ વડે નારિયેળ પાડી રહી છે તે ઘાતક સાબિત થશે. ત્રણેય તરુણીઓના હાથમાંનો ભારે પાઇપ એકાએક નમીને બાજુમાં પસાર થતી વીજ લાઇનને અડી જતા રાધિકાનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે ત્યારે આકાંક્ષા અને પ્રતીક્ષાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રતીક્ષાની હાલત ગંભીર જણાતા તેને સુરત રેફર કરવામાં આવી છે. આજરોજ દક્ષિણાપથ વિદ્યાલયની અમારી છાત્રાલયની બાળાઓ બપોરે આશરે 3-1 વાગે નાળિયેર પાડવા ગઈ હતી અને લોખંડના સળીનો ઉપયોગ કર્યો હતો. એ લોકો ધક્કો માર્યા હતા. વજનદાર સળી હોવાથી બાજુમાં તારને લાગી જવાથી એક બાળાનું દુઃખદ અવસાન થયું છે. એક બાળાને સુરત રિફર કરી છે અને એક બાળા અહીંયા સિવિલમાં સારવાર લઈ રહી છે. એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી છે અને તાત્કાલિક 5 મિનિટમાં જ અમે સિવિલમાં એમને દાખલ કરી દીધી હતી. પરિસ્થિતિ કેવી છે? જે સુરતનું છે ત્યાં સારવાર ચાલુ કરી દીધી છે. હજુ ત્યાંથી અમને રિપોર્ટ આપ્યો નથી. વ્યારાના સિવિલમાં છે એની સારી છે. સમગ્ર ઘટનાની જાણ દક્ષિણાપથ વિદ્યાલયના આચાર્ય આશીષભાઈ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મરનાર માસૂમ રાધિકાના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મરનાર રાધિકા તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુડા તાલુકાના બાલંબા ગામની હોવાનું બહાર આવ્યું છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધોરણ 11ની 3 બાળાઓ આજરોજ બપોરના 3-1 વાગ્યાના સુમારે કમ્પાઉન્ડમાં રહેલ નારિયેળીના ઝાડ ઉપરથી નારિયેળ પાડતી હતી. તે દરમિયાનમાં તેઓએ લોખંડના પાઇપનો ઉપયોગ કરેલો અને એનું લોખંડના પાઇપનું વજન વધુ હોવાથી નમી જતા બાજુમાંથી પસાર થતા વીજળીના તારને અડકતા વીજ કરંટ લાગતા 3 બાળાઓને અસર થયેલી. એ પૈકી 1 બાળાનું મૃત્યુ થયેલું છે અને 2 બાળાઓ પૈકી 1 બાળાને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને 1 બાળા સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ છે. આ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધેલો છે અને તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે ગૃહમાતા કે વોર્ડન હોય છે ત્યારે 3 વિદ્યાર્થીનીઓ ભારે ભરખમ પાઇપ લઈને નાળિયેર તોડવા ગઈ તો શું તેઓને કોઈએ રોક્યા નહીં? શું આ ઘટના દરમિયાન કોઈ જવાબદાર કર્મચારી હોસ્ટેલમાં હાજર ન હતા? આટલી બધી વિદ્યાર્થીનીઓ અહીં રહીને અભ્યાસ કરે છે તેઓને ભગવાન ભરોસે છોડી દેવાય? કરુણાથિકા તો બની ગઈ છે પરંતુ અનેક સવાલ આ ઘટના શિક્ષણ જગતમાં છોડીને ગઈ છે. હેમંત રાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ તાપી.